तो हार्दिक पटेल की प्रेस कॉन्फरेंस सांभळीए। गुजरात को निर्माण करवा वाराए करियो छे, फक्त निर्माण थी नहीं चाले। भूली जाइए पहला प्रश्न नो जवाब बहुत स्पष्ट है कि 30 वर्ष की भाजपा की सरकार छे, ए रैली करे तो कदा तमे अर्धो कलाक एमनो नेगेटिव चलावी सको। अमे काई रैली के धरना करीने सरकारनो विरोध करो, तमारो 3 कलाक नेगेटिव चाले, एमनी ऊपर केस ना थाय, अमारी ऊपर केस करीने अमने फसावामां आवे। पण एक वात चोक्कस छे કે જ્યારથી હું કાર્યકારી પ્રમુખ તરીકે આવ્યો અને અમારું અમિતભાઈ, પરેશભાઈ, અર્જુનભાઈ, સિદ્ધાર્થભાઈનું જે કોમ્બિનેશન છે એમાં બહુ સ્પષ્ટ વાત છે કે ફક્ત વિરોધ પ્રદર્શન નહીં, એ વિરોધના મૂળ સુધી જઈને જે તે પ્રશ્ન હોય એનું નિરાકરણ લાવવાનું અમે કામ કરી રહ્યા છીએ। રાજકોટની અંદર સીઆરવાય પાટીલના વિરુદ્ધમાં એફઆઈઆર કરવા માટે શહેર કોંગ્રેસ સમિતિએ આવેદન આપ્યું છે, ગઈકાલે પણ ખૂબ વાત કરી, આજ દિન સુધી કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં નથી આવી। આ તો ઘરના ભૂવાને ઘરના ડાકલા બરાબર છે। વિરોધ પક્ષ તરીકે જનતાનો અવાજ છે, ગાંધીનગર સુધી પહોંચાડીશું, મેં કહ્યું એ પ્રમાણે, ફક્ત વિરોધ નહીં થાય, વિરોધના મૂળ સુધી જઈશું અને સમસ્યાનું સમાધાન લાવીશું। એકાદો સ્ટેટમેન્ટ હોય તો મને આપજો જેથી જવાબ આપી શકું। આ કોંગ્રેસ પાર્ટી જે ભાજપની જેમ વાયદાઓથી ન થઈ શકે, કોંગ્રેસ પાર્ટી ચોક્કસપણે મજબૂત અને સારા ઉમેદવારો નક્કી કરશે, આવનારી કોર્પોરેશનની અંદર કોંગ્રેસનું શાસન બનશે, સ્વાસ્થ્ય, શિક્ષા, રોડ, રસ્તા, લાઇટ, ગટર જેવા મુદ્દાઓ પર કામ કરશે। બાકી તો વરસાદ આવે એટલે અંડરગ્રાઉન્ડ ભરાઈ જાય ને લોકો નાવા જાય અને ગાડીઓ તણાઈ જાય એવું અમારા શાસનમાં નહીં થવા દઈએ। નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે એમને જીએસટીનો વિરોધ કરેલો, કોંગ્રેસ પાર્ટી હર હંમેશ માટે કહી હતી કે જીએસટી સિસ્ટમથી લાગુ થવું જોઈએ, ભાજપે કોઈ પણ પ્રકારના આયોજન વગર જીએસટી લાગુ કરીને ગુજરાતને ગુમરાહ કરવાનું, દેશને ગુમરાહ કરવાનું કામ કર્યું છે। જીએસટીના નામે વેપારીઓ જોડે તોડ કરવામાં આવ્યો છે, જેના અનુસંધાને અમારા જેટલા પણ અર્થશાસ્ત્રીઓ, જેટલા પણ સારા નેતાઓ હોય એના બાબતે ઘણી બધી ચર્ચાઓ પણ કરેલી છે। થેન્ક યુ, થેન્ક યુ। સારું સ્ટેટમેન્ટ ભાજપે આપેલું છે, ખુશ રહે, કોર્પોરેશનમાં લડીશું। થેન્ક યુ। કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલની આ પ્રેસ કોન્ફરન્સ અને તેમાં ભાજપના કોર્પોરેટર કોંગ્રેસમાં જોડાયા તે વિશે હાર્દિક પટેલે વાત કરી, હજુ પણ કેટલાક ભાજપના નેતાઓ કોંગ્રેસમાં જોડાશે તેવું પણ નિવેદન હાર્દિક પટેલનું। વોર્ડ નંબર 5ના કોર્પોરેટર દક્ષા ભેંસાણિયા કોંગ્રેસમાં જોડાયા અને તેની સામે હાર્દિક પટેલે ભાજપ પર પણ શાબ્દિક પ્રહાર કર્યા।